આંતરરાષ્ટ્રીય મુસાફરી દરમિયાન તણાવનું સૌથી મોટું પરિબળ જેટલેક છે. તમારી જૈવિક ઘડિયાળમાં આ મૂંઝવણને દૂર કરી શકાય છે. કરોડરજ્જુ ચેતાતંતુઓની વાહક હોવાને કારણે તેને તણાવ મુક્ત રાખવામાં આવે તે ખૂબ જ મહત્વનું છે. મુસાફરી એ એવો સમય છે જ્યારે કરોડરજ્જુને સૌથી વધુ માર પડે છે. કરોડરજ્જુના આ બે પાસાઓ અંગે વિશેષ કાળજી લેવાથી તણાવમાં ઘણી રાહત મળી શકે છે. As your body is only a કારણ કે તમારું શરીર ફક્ત તમે જે ખોરાક લો છો તેના મિશ્રણથી બનેલું એક સ્વરૂપ હોવાથી તમે મુસાફરી પહેલા અને દરમિયાન શું ખાઓ છો તે અંગે જાગરૂક રહેવું એ તમારી મુસાફરી દરમિયાન અને ત્યાર પછી તમે જે અનુભવો છો તે તણાવનું સ્તર નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. જ્યારે શરીરને ઝડપી મુસાફરીમાંથી પસાર કરવામાં આવે છે, જેમાં ટાઈમ ઝોનને પાર કરવાનો સમાવેશ થાય છે, ત્યારે ફળો અને તાજા શાકભાજી જેવો ખૂબ જ વધારે પાણીની માત્રાવાળો ખોરાક લેવો સારું છે. અને સૌથી મહત્વનું કે મુસાફરી પહેલાં અને દરમિયાન અને ઓછામાં ઓછા તમારી મુસાફરી પૂરી થયાના 24 કલાક સુધી શક્ય તેટલું શુદ્ધ પાણી પીવું જોઈએ. દારૂ અને કેફિન જેવા માદક અને ઉત્તેજક પદાર્થોને ટાળવું શ્રેષ્ઠ છે. તેવો ખોરાક ટાળવો શ્રેષ્ઠ છે જે તમારા પેટમાં 3 કલાકથી વધુ સમય સુધી રહે છે, જેમ કે રેડ મીટ, કાર્બોહાઇડ્રેટ્સ અને ચરબીના જટિલ મિશ્રણો અને તળેલો ખોરાક. કરોડરજ્જુ ચેતાતંતુઓની વાહક હોવાને કારણે તેને તણાવ મુક્ત અને સારી રીતે સક્રિય રાખવામાં આવે તે સર્વાંગી સુખાકારી માટે ખૂબ જ મહત્વનું છે. Travel is a time when spine takes maximum beating. મુસાફરી એ એવો સમય છે જ્યારે શરીરને ઘણા કલાકો સુધી અસુવિધાજનક પોઝિશનમાં રહેવું પડતું હોવાથી કરોડરજ્જુને સૌથી વધુ માર પડે છે. યોગિક પ્રણાલીમાં કરોડરજ્જુને મેરુદંડ એટલે કે તમારા બ્રહ્માંડની ધરી તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તમામ વ્યક્તિગત માનવ અનુભવ મૂળભૂત રીતે કરોડરજ્જુ દ્વારા ઉત્પન્ન અને પ્રસારિત થાય છે. તે સામાન્ય અનુભવ છે કે મોટાભાગના લોકો જ્યારે તણાવમાં હોય છે ત્યારે તેઓ કરોડરજ્જુના ઉપરના ભાગમાં કે ગરદનમાં અને કરોડરજ્જુના નીચલા કે લંબર ભાગમાં જકડ અનુભવશે. કરોડરજ્જુના આ બે પાસાઓ અંગે વિશેષ કાળજી લેવાથી તણાવમાં ઘણી રાહત મળી શકે છે. આ તણાવ જે કરોડરજ્જુના જકડાઈ જવાના રૂપમાં પ્રગટ થાય છે તે આગળ જતા કરોડરજ્જુની વધુ ગંભીર સમસ્યાઓ તરફ લઈ જઈ શકે છે. આંતરરાષ્ટ્રીય મુસાફરી દરમિયાન તણાવનું સૌથી મોટું પરિબળ જેટ લેગ અથવા તમે જે ટાઈમ ઝોનમાં મુસાફરી કરી છે તે વિશે ભૌતિક અને ઊર્જા પ્રણાલીમાં આવતી મૂંઝવણ છે. તમારી જૈવિક ઘડિયાળમાંની આ મૂંઝવણને કારણે તમારે કરોડરજ્જુને દિવસમાં 2-3 વખત ઓછામાં ઓછી 20 મિનિટ માટે સૂર્યપ્રકાશમાં ખુલ્લી રાખવાથી અથવા વચ્ચે પાતળું કપડું રાખીને રાખવાથી દૂર કરી શકાય છે. આ અને ઉપયોગના અન્ય સાધનો જેટ લેગના સમયગાળાને મોટા પ્રમાણમાં ઘટાડી શકે છે.